શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં અજય અજયબાણની શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરાઈ રામ જન્મભૂમિ ભૂમી અયોધ્યા ખાતે નવ ભગવાન રામના મંદિરમાં પૌરાણિક અજયબાણની પ્રતિકૃતિ મુકાશે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પંચ ધાતુમાંથી નિર્મિત પાંચ ફૂટનું અજયબાણ અયોધ્યા મંદિરમાં અર્પણ કરાશે જગત જનનીમાં આંબામાં અતુટ અડગ શ્રદ્ધા ધરાવતા માય ભક્ત ગ્રુપ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણાયેલા શક્તિબાણ અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે આ અજયબાણ અયોધ્યામાં રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ આજ શક્તિપીઠ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વરુણ કુમાર બનવાલ ની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠ ના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અજયબાળની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં જય ભોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા જોવા મળે છે ત્રેતા યુગમાં પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિ શૃંગી રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રીરામ ને આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા કરવાનું અમને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું ભગવાન શ્રી રામે મા જગદંબાનું શ્રદ્ધાપૂર્વક જગતપ પૂજન કર્યું આથી માં અંબાએ ભગવાન શ્રી રામને વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે અને એક બાણ આપ્યું આ બાણ એ જ અજય બાણ જેના થકી પ્રભુ શ્રી રામે દશાનંદ રાવણનો સંહાર કર્યો બીર રિપોર્ટ